જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રીયુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે મેળા છીએ આપણા રેગ્યુલર કાર્યક્રમ પ્રમાણે આપણી જ લેક્ચર સિરીઝ એટલે કે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝના એક અતિ મહત્વના ટેબલ નંબર બાર સાથે ટેબલ નંબર સાથે મિત્રો આપણે લાસ્ટ ટાઈમ સી આરપીસીના પ્રકરણ બે અને પ્રકરણ ત્રણ ને એક જ ટેબલમાં સમાવી લીધું હતું એ જ રીતે આજે પણ આપણે એ સીઆરપીસી કાયદાના જ એક મહત્વના પ્રકરણને એક ટેબલની અંદર સમાવ્યું છે કે જે પ્રકરણ પણ એક ટેબલ તમને એક માર્ક રોકડો અપાવી શકે તો મિત્રો આશા રાખું છું કે તમે વિડીયોની લિંકને શેર કરી દીધી હશે અને સાથે સાથે મિત્રો તમે વિડીયોને લાઇક પણ કરી દીધો હશે તો શરૂઆત કરીએ મિત્રો કડકડાટ કાયદો લેક્ચર સિરીઝના ટેબલ નંબર બારનો જેમાં મિત્રો આપણે પ્રકરણ આઠના અગત્યની માહિતી મેળવવાની છે સીઆરપીસી આર પી સી પ્રકરણ આઠને મિત્રો આપણે એક જ ટેબલમાં સમાવેશ કરી લીધો છે તો જોઈ લઈએ પહેલાં કે આ પ્રકરણ આઠ મિત્રો શેના વિશે છે તો કે પ્રકરણ આઠમાં કીધું છે કે જાહેર વ્યવસ્થા અને સુલેહ શાંતિ જાળવવા માટે સારા વર્તનની જામીનગીરી કલમ એકસો અને સુલેહ શાંતિ જાળવવા માટે સારા વર્તનની જામીનગીરી સીઆરપીસી પ્રકરણ આઠ કલમ એકસો છ થી એકસો ચોવીસ સુધી તો અહીંયા તમે જે કોષ્ટક જુઓ છો મિત્રો આ કોષ્ટકમાંથી તમને એક માર્ક પ્રશ્ન ફરજિયાત પૂછે છે અને પૂછે જ છે તો આ ટેબલને યાદ રાખશો સાથે આગળનું ટેબલ યાદ ને આગળના તમામ ટેબલો હું તો કહીશ કે બધા ટેબલો યાદ રાખો કાયદો એ ટેબલોની બહાર જવાની શક્યતા બહુ નહિવત રહેલી છે તો જોઈએ મિત્રો આજે આપણે જોવું છે સીઆરપીસી પ્રકરણ આઠનું અગત્યનું ટેબલ તેમાં સૌપ્રથમ પ્રથમ છે કલમ એકસો છ

અથવા તો જેમ એફસી તો અહીંયા બે એટલા માટે લીધા છે કે આ લઈ જ શકે એનાથી ઉપરના તમામ મેજિસ્ટ્રેટ લઈ શકશે તો કે કલમ કઈ બાબત માટે જામીન છે અને કયા મેજિસ્ટ્રેટ જામીન લઈ શકશે સાથે એની ઉપરના તમામ મેજિસ્ટ્રેટ લઈ શકે અને કેટલી મુદતના તો કે ગુનો સાબિત થઈ ત્રણ વર્ષની મુદતના જામીન લેવામાં આવે કે આગામી ત્રણ વર્ષ સુધી આગામી ત્રણ વર્ષ સુધી કોઈ વ્યક્તિ કે જેની પાસે જામીન લીધા છે એ ફરીથી જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો ગુનો કરશે નહીં તો અહીંયા લેવામાં આવે છે કે આગામી ત્રણ વર્ષ આવો ગુનો કરવાનો નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ કલમ એકસો સાતની તો કે કલમ એકસો સાતમાં કઈ બાબતે જામીનગીરી લેવાની છે તો કે કલમ એકસો સાત માં બીજા કિસ્સાઓમાં સુલે એટલે કે ગુનો સાબિત ન પણ થયો હોય અથવા સાબિત થયો પણ હોય તો એવા બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવા માટેની જામીનગીરી કોણ લઈ શકે તો કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લઈ શકે કોણ લઈ શકે ભાઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લઈ શકે અને કેટલા સમય માટેના તો કે એક વર્ષની મુદત માટેની જામીનગીરી લઈ શકે કલમ એકસો સાત બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવાની કોણ લઈ શકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેટલી મુદત માટે એક વર્ષની મુદત માટે અહીંયા મિત્રો બીજા કિસ્સાઓમાં તો અત્યારે તમે ફક્ત એટલું જ શોર્ટકટ સ્વરૂપે યાદ રાખી લો અને આ જ બાબતોને કેવા બીજા કિસ્સાઓ કઈ કઈ કલમો હેઠળની જામીનગીરી તો એના માટે તમે મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરીને તમે અંદરથી કાયદાનો વિડીયો કોર્સ પરચેસ કરીને તમે આને વ્યવસ્થિત રીતે સમજી શકશો કે ગુનો સાબિત થઈએ કેવી કલમોમાં બીજા કિસ્સાઓમાં કેવી કલમોમાં વગેરે જેવી માહિતી મિત્રો મેં તમને ત્યાં વિડીયો કોર્સમાં આપેલી છે અત્યારે આપણે ટેબલ સ્વરૂપે કાયદાને ભણીએ છીએ તો વધારે ડીપમાં ચર્ચા નહીં કરતાં પરીક્ષાલક્ષી જેટલું યાદ રાખવાનું છે એટલી જ માહિતી આપણે યાદ રાખીશું અને મિત્રો યુવા કરિયર એકેડમી દ્વારા હાલમાં યુવા કરિયર એકેડમી આપણી સંસ્થાને છ વર્ષ પૂર્ણ થતાં સાતમા વર્ષમાં આપણો મંગલ જે પ્રવેશ થઈ રહ્યો છે આપણે એક માઇલસ્ટોન પૂરો કર્યો છે અને આપણે છ વર્ષ પૂર્ણ કર્યા આ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં તો એના અનુસંધાને મિત્રો તમને યુવા કરિયર એકેડમી ભાવનગરના તમામ સોપાનોમાં પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે એ ચાહે તમામ વિડીયો કોર્સ હોય અથવા તમામ પુસ્તકો હોય કે પછી અહીંયા ઓફલાઈન શરૂ થતી કોઈ પણ બેચમાં તમને પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ મળશે તો વહેલી તકે તમે આ સાત દિવસ એટલે કે પચીસ ત્રણ બે હજાર બાવીસથી લઈ અને એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધી જ આ ડિસ્કાઉન્ટનો લાભ મળવા પાત્ર છે તો તમે એનો પણ લાભ મેળવી શકશો તો એકસો સાતમાં કીધું કે બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવા માટેની જામીનગીરી કોણ લઈ શકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેટલા સમયની તો કે એક વર્ષની લઈ શકે ત્યારબાદ એકસો આઠમાં કીધું કે રાજદ્રોહી બાબતોનો પ્રચાર કરતી વ્યક્તિ કે સરકાર પ્રત્યે તિરસ્કાર ફેલાવતી જે વ્યક્તિ છે એવી કોઈ વ્યક્તિ પાસેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એક વર્ષની મુદત માટે સારા વર્તનની જામીનગીરી લઈ શકે આ પ્રકાર છે ને મિત્રો આખું ચેપ્ટર કેસ કહેવાય શું કહેવાય ચેપ્ટર કેસ કહેવાય કે આનો ઉદ્દેશ્ય છે કોઈને સજા કરવાનો નથી પણ વ્યક્તિને ગુનો કરતો અટકાવવાનો છે કે ભાઈ આગળ જો તમે આ સમયગાળામાં ગુનો કરશો તો તમને સજા કરશું એમ તમને એના જો તમે શાંતિ રાખશો તો અમે પણ શાંતિ રાખશું પણ તમે અશાંત થયા તો અમારો કાયદો પણ અશાંત થશે એટલે કે આ ચેપ્ટર કે સંબંધિત પ્રકરણ છે તો કે કલમ એકસો આઠ રાજદ્રોહી બાબતોનો પ્રચાર કરતી વ્યક્તિ પાસેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેટલા લઈ શકે એક વર્ષના જામીન લઈ શકે સાથે ને સાથે મિત્રો કલમ એકસો નવમાં કીધું છે શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તનની જામીનગીરી શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તનની જામીનગીરી કોણ લઈ શકે તો કે જે એમએફસી જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ લઈ શકે અને કેટલી લઈ શકે એક વર્ષની જામીનગીરી લઈ શકે ત્યારબાદ કલમ એકસો દસ માં કીધું છે કે રીઢા ગુનેગારો પાસેથી તો રીઢા ગુનેગારો એટલે વારંવાર ગુનો કરતા વ્યક્તિઓ અહીંયા ઘીમાં નાખીને કાઢી લીધેલા ગુનેગારો નહીં ગુનેગારો એટલે વારંવાર ગુના કરતી વ્યક્તિઓ પાસેથી કોણ લઈ શકે તો કે જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પહેલા વર્ગના જુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલી મુદત માટેના તો કે ત્રણ વર્ષની મુદત માટેની જામીન લઈ શકે કે જે રીઢો ગુનેગાર છે આવતા ત્રણ વર્ષ સુધી આવો કોઈ ગુનો કરશે નહીં તો મિત્રો આ હતી વિવિધ ગુનાઓ અંગે જામીનગીરી કે કયા ગુનામાં કોણ જામીન લઈ શકે અને કેટલી મુદતના જામીન લઈ શકે ફરીવાર એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ એકસો છમાં કીધું ગુનો સાબિત થઈએ સુલેહ જાળવવા માટેની જામીનગીરી કોણ લઈ શકે જે એમએફસી કેટલી લઈ શકે ત્રણ વર્ષની એકસો સાતમાં કીધું કે બીજા કિસ્સાઓમાં સુલેહ જાળવવા માટેની જામીનગીરી કોણ લઈ શકે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેટલી લઈ શકે એક વર્ષની મુદતની એકસો આઠમાં કીધું કે રાજદ્રોહી બાબતોનો પ્રચાર કરતી વ્યક્તિઓ પાસેથી સારા વર્તનની જામીનગીરી કોણ લઈ શકે એક્ઝિક્યુટિવ કેટલા સમયની એક વર્ષની ત્યારબાદ એકસો નવમાં કીધું કે શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી જામીનગીરી કોણ લઈ શકે તો કે જે એમએફસી લઈ શકે કેટલી લઈ શકે તો કે એક વર્ષની મુદત સુધીની લઈ શકે અને છેલ્લે એકસો દસમાં કીધું કે રીઢા ગુનેગારો પાસેથી કોણ લઈ શકે જે એમ કેટલી લઈ શકે ત્રણ વર્ષની મુદતની જામીનગીરી લઈ શકે આશા રાખું છું મિત્રો કે આ ટેબલ આપ તમે લોકો વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો આ ટેબલનો વ્યવસ્થિત અભ્યાસ કરવાથી મિત્રો તમને સી આરપીસી પ્રકરણ આઠમાંથી પૂછાતો કોઈ પણ પ્રશ્ન હવે તમને મૂંઝવશે નહીં અને એ પૂછાતા પ્રશ્નનો એક માર્ગ તમે રોકડો નક્કી કરીને બહાર નીકળશો તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ પણ તમે યુવા કરિયર એકેડમી ભાવનગરની યુટ્યુબ ચેનલ અને સાથેને સાથે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો છે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે એમને કમેન્ટ કરી શકો અને તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ કાયદાના નવા કન્સેપ્ટ સાથે આવતીકાલે ત્યાં સુધી તમે મસ્ત રીતે રિવિઝન કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત